तो वडोदरा शहरना वासणा रोड पर दिवाळीपुरा विस्तारमां स्वामीनारायण मंदिर पाछळ आवेली देवनगर सोसायटीमां 106 नंबरना मकानमां प्रचंड धडाका साथे गेस सिलिंडर फाट्यो हतो। आ घटनामां परिवारना त्रण सभ्यो अने पाडोशमां रहेता बे सभ्यो मळी अने पांच लोकोने गंभीर रीते इजा पहोंची हती। इजाग्रस्तोने सयाजी होस्पिटल खाते सारवार अर्थे खसेडवामां आव्या छे, ज्यां परिवारनी वृद्धा अने पाडोशमां रहेती महिलानुं टूंकी सारवार दरमियान मोत निपजू छे। आ बनाव समग्र विस्तारमां हाहाकार मचावी दीधो छे। 106 नंबरना मकाननी आजुबाजुमां आवेला आसपास तेमज 106नी आगळ पाछळ आवेला 12 जेटला मकानोमां व्यापक नुकसान पण थवा पाम्युं छे। आ घटनामां बे टू व्हीकलने पण भारे नुकसान थयुं छे। 106 नंबरना मकानमां प्रचंड धडाका थતા देवनगर सोसायटीना लोको ઘરની બહાર દોડી આવ્યા હતા। આ બનાવને પગલે જોતજોતામાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસ પણ સંપૂર્ણ ઘટના સ્થળે દોડી આવી હતી। ગોત્રીના દેવનગર વિસ્તારની અંદર એક મકાનમાં વહેલી સવારે બ્લાસ્ટ થયેલો છે। એ બ્લાસ્ટ એ ગેસ લીકેજના કારણે થયો હોય એવું પ્રાથમિક તબક્કે જાણવા મળેલું છે। એની અંદર એક બહેનનું અવસાન થયું છે, બીજા પાંચ એક જણને ઈજા થઈ છે, એ લોકોને અત્યારે હોસ્પિટલમાં સારવાર ચાલુ છે। સ્થળ ઉપર VMC અહીંના જે BJPના પ્રમુખશ્રી અને કોર્પોરેટરશ્રીઓ તમામ અધિકારીઓ પદાધિકારીઓ હાજર છે અને જે લોકોને બનતી મદદ કરવા પ્રયત્ન કરી રહ્યા છે। અત્યારે એન્જિનિયર્સ દ્વારા ઘરની ચકાસણી કરવામાં આવશે અને આગળ જે કોઈ પણ બનાવ બન્યો છે એમાં FSLથી લઈને વૈજ્ઞાનિક ધોરણે તપાસ કરી અને દોષિતો વિરુદ્ધ પગલાં લેવામાં આવશે। દેવનગર કરીને સેવા વસ્તી છે, વોર્ડ નંબર 10માં, ત્યાં સવારમાં જે ગેસના બોટલમાં બ્લાસ્ટ થયો છે, ગઈકાલે શ્રીરામ ગેસ એજન્સીમાંથી એ લોકો ગેસનું બોટલ લાવ્યા હતા અને એમાં કોઈ લીક હોય એવી શંકા જતાં સવારમાં આજુબાજુવાળાને ગંધ આવી, એમણે વાત કરી અને બા છે જેમનું અત્યારે ઘટના સ્થળે મૃત્યુ થયું છે એ સ્વિચ પાડવા ગયા અને એના સ્પાર્કને કારણે ત્યાં આગળ બ્લાસ્ટ થયો। બ્લાસ્ટને કારણે આજુબાજુમાં પણ ઘરોને નુકસાન થયું છે। એમના ઘરની દિવાલ છે તે બાજુના ઘરના પર પડી છે અને તે પણ બીજા એક બેન રહે છે તેમને પણ અત્યારે ગોત્રી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે। આજુબાજુમાં બીજા 4-5 લોકોને પણ નાની મોટી ઈજા થઈ છે જેમને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। દુઃખદ ઘટના માટે દિલગીરી વ્યક્ત કરીએ છીએ। વડોદરા શહેર પશ્ચિમ તાલુકાના વાસણા વિસ્તારમાં નવાનગર વિસ્તારમાં એક વહેલી સવારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટની એક દુર્ઘટના બની છે। મામલતદાર તરીકે હાજર રહ્યા છીએ અને સાથે અમારી પુરવઠાની ટીમ અને ડિઝાસ્ટરની ટીમ ઘટનાનું જે રિપોર્ટ કરવાનો હોય છે પ્રાથમિક એની વિગતો મેળવી અને રિપોર્ટ કરી રહી છે। અહીંયા શું છે, અચાનક કાલે જ બાટલો આવ્યો હતો ને એ બાટલો ત્યાં જ મૂક્યો તેમને ને શું થયું ખ્યાલ નહીં, સળા સાથે ફાયર થયું એકદમ જ ને એની મેં એ બા પાછા ઉમરવાલા એટલે મતલબ મેં ખાવા બનાવતા ખબર નહીં, ખ્યાલ નહીં, મેં એ બહાર જ હતો, બ્લાસ્ટ થયો 7:30 વાગ્યાની આસપાસ, બાટલો ખબર નહીં, લીકી સતો બે દિવસથી પણ ખબર કોઈને નથી, અમને ઘરના ખબર નથી, અમને કંઈ જાણ નહીં કરી, પણ એકદમ ધડાકો થઈ ગયો, 8-5 મિનિટ બાકી હતી એને ધડાકો ફટો લઈને થઈ ગયો, બધા આજુબાજુના બધાના કાર તૂટી ગયા, બહેના તૂટી ગયા, બધું બધાનું નુકસાન થઈ ગયું છે। હા વાગ્યું છે, બે વ્યક્તિ એક્સપાયર થઈ ગયા, એક છોકરાને વાગ્યું છે, પાછળ એક મહિલાને વાગ્યું છે।